નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે એક એવા ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા છે કે આજે જયારે 21મી સદી અથવા ટેકનોલોજીની સદીની વાત કરીએ તો સ્વાભાવિકપણે એવું થાય કે આપણા ત્યાં હજી પણ એવી પ્રથાઓ ન હોવી જોઈએ કે જે કદાચ અંધશ્રદ્ધામાં જોવા મળતી હોય, અથવા તો એવી પ્રથા ન હોવી જોઈએ કે જે વ્યક્તિઓને નુકસાન પહોંચાડતી હોય. આપણે ઘણી એવી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છે કે જેમાં એવું થાય કે પ્રથાઓને બંધ કરવા માટે ઘણી બધી હાકલ કરવામાં આવતી હોય, પણ હજી પણ ગુજરાતના વિકાસ મોડલથી લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે દેશનું સુકાન સંભાળી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા, વિકસિત ભારતની આપણે વાત કરી રહ્યા છે, સપના જોઈ રહ્યા છે, ન્યૂ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે. સવાલ અને શંકા એટલા માટે થાય છે કે હજી પણ આપણા સમાજમાં એવી ઘટનાઓ જોવા મળી રહી છે કે જે કદાચ ખૂબ જ નિંદનીય ઘટના છે. સાથે મહત્વની બાબત એ છે કે જો ન્યૂ ઇન્ડિયાની આપણે વાત કરતા હોય તો આવી બધી પ્રથાઓ હજી પણ કેમ ચાલી રહી છે એની પર શંકા સવાલ થાય છે. કારણ કે આખરે જે તે વ્યક્તિ મોતને ભેટે ત્યાં સુધીની ઘટના આપણને બધી જોવા મળી રહી છે. એક એવી ઘટના પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે ચર્ચામાં જોવા મળી રહ્યું છે કે જે વ્યક્તિ મૃત્યુ પામી ગઈ છે પરંતુ આખરે હવે ન્યાય માટે વલખા મારી રહ્યા છે તે વ્યક્તિના પરિવારજનો. સવાલ એટલા માટે અહીંયા થઈ રહ્યા છે કે આ ઘટનામાં એક વ્યક્તિ એટલે કે એક યુવતી છે જેના લગ્ન થાય છે, 4 વર્ષ સુધી લગ્ન જીવન રહે છે અને 4 વર્ષ બાદ એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. શંકા, સવાલો, આક્ષેપો ઘણા થાય છે. ફરિયાદ કરવામાં આવી રહી છે કે તેને ઢોરમાર મારવામાં આવતો હતો, સાસરી પક્ષ તરફથી ખૂબ જ શોષણ કરવામાં આવતું હતું, દહેજ માંગવામાં આવ્યું હતું, પણ તેમ છતાં બી દહેજ આપ્યું હોવા છતાં પણ એ યુવતી પર, એ છોકરી પર શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું અને આખરે આ ઘટના જોવા મળી રહી છે કે જેમાં એ યુવતી મૃત્યુ પામી છે અને ત્યારબાદ હવે તેના પરિવારજનો પોલીસ ફરિયાદ પણ કરી ચૂક્યા છે અને ન્યાયની ફરિયાદ કરી રહ્યા છે. ન્યાય માટે તેઓ વલખા મારી રહ્યા છે. આ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું અને શા માટે આવી ઘટના બની રહી છે અને હજી પણ આપણે જયારે શિક્ષિત સમાજની વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ મોટી શંકા થાય છે. આ ઘટના અત્યારેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે આ યુવતીના પાલક પિતા એવા સુખદેવભાઈ પરમાર કે જેઓ આપણને સમગ્ર ઘટના વિશે માહિતી પણ આપશે. અને સાથે જયારે આપણે વાત કરી રહ્યા છીએ કે સમાજમાં સમાજ સુધારકો પણ બેઠા છે, ત્યારે એવા એક રુઝાન ખંબાતા કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે એમની પાસેથી આ ઘટનાને લઈને એમનો દ્રષ્ટિકોણ જાણવાનો પ્રયત્ન કરીશું. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સુખદેવભાઈ, સૌથી પહેલા તો આપના થોડીક માહિતી મને આ ઘટના વિશે આપજો. આ યુવતી કોણ છે, એ આપની શું થાય છે, જેમાં મેં શરૂઆતમાં કીધું પાલક પિતા છે એટલે એનો મતલબ કે એ આપની પોતાની પુત્રી ન હતી, અને કઈ રીતની આ ઘટના બની છે, શું કહેશો? મારી દીકરી મારા સંતાન ના હોવાથી મેં મારા ભાઈ જોડેથી આ દીકરી દત્તક લીધેલી છે. જી. અને જ્યાં 7 મહિનાથી અત્યાર સુધીમાં ટોટલી લગ્ન પ્રસંગ ટોટલી જે કઈ પણ વ્યવહાર તહેવાર હતો હું દીકરીને કરતો હતો. જી. અને વારંવાર આ લોકો દહેજની માંગણી કરતા હતા, મારઝોડ કરતા હતા, તો અમે મનાઈ પટાઈને મોકલી દેતા હતા. 3 દિવાળી પર 3 મહિના અમે તેડી લાયા હતા, પછી પાછા કુટુંબીજનો બધા ભેગા થઈને મળીને પાછા અમે ભેગા થઈને સમાધાન કરી મૂકી આવેલા. જી. પણ આ વારંવાર દહેજની માંગણી કરતા હતા, વારંવાર મારતા જૂડતા હતા, ખાવા પીવા નતા આપતા, કે રાંધવા જાય તો અનાજની એક રાંધી બહાર નીકળે એટલે અંદર ખાવા પીવામાં મીઠું મરચું બધા નાખી દેતા હતા એના દેરણી એટલે એની નણંદ, એટલે આવી રીતે વારંવાર આ લોકો ત્રાસ આપતા હતા અને વારંવાર હેરાન કરતા. વારંવાર અમે 5 દિવસે 10 દિવસે દીકરીના ફોન આવે એટલે અમે એના ભાઈને તેડવા માટે મોકલી દેતા હતા, પછી 2-3 દિવસ રહે ને પાછા એ પાછી મીકી આવતા હતા. આવું આવી રીતે વારંવાર આ લોકો, સૌથી વધારેમાં વધારે એના સાસુનો અને હિતેન્દ્રસિંહનો વધારે ત્રાસ હતો. હા. અને સુધીભાઈ, સવાલ એ થાય છે કે આપને જાણ કેવી રીતે થઈ અને કેવી રીતે આ ઘટના બની એટલે મૃત્યુ કેવી રીતે થયું? એ અમને સાંજે 6 વાગે ફોન આવ્યો કે તમારી દીકરીએ સુસાઇડ કરેલું છે. સોસાયટીમાં એવું છે કે સાહેબ કે જ્યારે એ દીકરીને એ લોકોએ સુસાઇડ કર્યું એવું અમારા ચાહિત વ્યક્તિ નથી અમારા ઉપર જાણાય, એટલે અમને જાણ થઈ એટલે એની મમ્મીએ ફોન કર્યો એને સાસુને કે એના સાસુનું નામ ગીતાબા છે, એ ગોધાઈ ગામના છે, મૂળ જેતલપુરની અમારી દીકરી, કુટુંબમાં દીકરી થાય. હા. એટલે એને કોઈ ભાઈ ના હોવાથી અમે અમારી દીકરી આપેલી એટલે એને આવરો જાવરો રહે, એટલે એક ભાઈનો સંબંધ રહે અમારો, ભાઈ બહેનનો, એટલે અમે એને દીકરી અમે આવી રીતે આપેલી અને એને આ દીકરીને આવી વારંવાર મારઝૂડ કરતા હતા. એ દીકરીને જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમારા ઉપર, અમારા ચાહિત વ્યક્તિ ઉપર ફોન આવે, ચાહિત વ્યક્તિ અમારા ઘરે આવીને કીધું કે તમારી દીકરીને આવું આવું બનાવ બન્યો છે, તમે ગોધાઈ ગામ તાત્કાલિક પહોંચો, પણ એવું નહીં કીધેલું કે તમારી દીકરીને મારી નાખેલી છે. બરાબર છે. એટલે અમારા ઉપર ફોન આવ્યો, એટલે અમારા ઉપર ફોન આવ્યો એટલે અમે સામે ચાલીને એને ફોન કર્યો, મારા ભાઈની વહુએ, એમનું નામ રેખાબેન છે, એમને ફોન કર્યો તો રેખાબેને એમ કીધું કે આ વાત આવી રીતે થયેલી છે, કેમ શું છે આનું કારણ, તો કે તમારી દીકરીને ગરો ટૂંપો ખાધો છે અને એ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે અમે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા, ગોધાઈ ગામમાં પહોંચ્યા, એ લોકો ત્યારે એ જગ્યા ઉપર એ લોકો હાજરમાં ઘરના કોઈ પણ 4 જે સભ્યો હતા
એના સસરા, એની સાસુ, એના નણંદ અને જમાઈ કોઈ પણ ઘટના સ્થળે હાજર નતા. બરાબર છે. અત્યાર સુધીમાં લાપતા છે એ લોકો. ઓકે. અને આપે પોલીસ ફરિયાદ પણ કરી છે? હા, અમે પોલીસ ફરિયાદ કરી, આજે 4 દિવસ થયા. જી, બીજો સવાલ છોકરીને લઈને, છોકરી કેટલું ભણેલી હતી? 12 ધોરણ ભણેલી હતી. ઓકે, 12 ધોરણ ભણેલી હતી. અને આપણા સમાજમાં એવી પ્રથા છે કે આપે દહેજ આપવું પડે? હા, અમારે દહેજ દહેજ માંગે સાહેબ. ઓકે, દહેજ વગરની કોઈ લગ્ન કોઈ અત્યાર સુધીમાં દહેજ વગરની કોઈ પણ દીકરી જેતરપુર ગામની અંદર અમને બતાવો. અને જે ગોધાવી ગામમાં છોકરી આપી છે, ગોધાવી ગામમાં પણ આ જ પ્રથા છે શું? હા, દહેજ ની પ્રથાઓ બધે ટોટલી અત્યારે દહેજ ની પ્રથા ચાલુ જ છે સાહેબ. ઓકે, આપણે નાબૂદ કરવાનું કીધું છે, પણ કોઈ નાબૂદ કરેલી છે? સુદેવભાઈ, 12મું ધોરણ ભણી હતી આપે એવું કીધું પ્રમાણે, આપના ઘરના સભ્યો, વડીલો, જે તે સમાજના લોકો આ ભેગા થયા હોય, આપે વિરોધ ના કર્યો કે અમે દહેજ આપ્યું છે છતાં બી છોકરી પર શોષણ કરવામાં આવી રહ્યું છે? અમે વારંવાર એ લોકોને કહેતા હતા કે ભાઈ દીકરીને હમણાં એમના કુટુંબવાળાના જે અમારા કુટુંબના બધા સભ્યો એક જ કાકા બાપાના થઈ ગયા, બરાબર, ત્રીજી પેઢી અમારા કુટુંબ થાય, એ લોકોને અમે વારંવાર કહેતા હતા કે આવી રીતે માર જોડ કરે તો કે ભાઈ દીકરીનો દીકરીનો ભાવમાં બે ભાવ ના થાય, આપણે ભલે એ 15 દિવસ અઠવાડિયું મહિનો રહેતી, પછી આપણે ફોવલાઈ પટાઈ ની મેકી આવતા હતા, મેકી આવીએ એટલે પછી 3 મહિના અમે એના અમારા જેતરપુરમાં પણ રાખેલી. એટલે તમને ખ્યાલ હતો કે એમને શારીરિક આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે, માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે, સમાજશાસ્ત્રી તરીકે જોઈએ તો કે દહેજ ની પ્રથા હજી પણ ચાલુ છે એના વિશે આપનું શું મંતવ્ય છે? છોકરી 12મું ધોરણ પાસ એનો મતલબ શિક્ષિત છે, સાચી વાત છે, દરબાર સમાજ છે કહેવાય છે જે, આ સમાજ ની અંદર એનો મતલબ એવું કે હજી પણ આ પ્રથા કમ્પલસરી ચલાવવામાં આવી રહી છે, સરકારના કોઈ પણ પ્રયત્નો હોય કે દહેજ પ્રથા નથી છતાં બી આ ચાલુ રાખવામાં આવી રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો આ જે આખો સ્ટોરી છે, જે એમને ફોટાઓ બતાવ્યા છે, ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ એટલા માટે બે રીતે, એક તો કે પેલા એ આટલું માર્યું છે ને, પેલી છોકરી આટલું સહન કર્યું છે, બીજું કે એના મા બાપ, જે પાલક પિતા કે જે, બેમાં મને ઇન્ટરેસ્ટ નથી, પણ એના મા બાપે એને જે સાહેબ પોતે અત્યારે કહે છે સુખદેવભાઈ કે હું મૂકી આવતો, એટલે મારો એનો ભાઈ મૂકી આવતો તો ના અંતે, એટલે મારે એવું કહ્યું છે કે આજે એકચ્યુઅલી સૌથી પહેલા દહેજ પ્રથા ને પછી શું થયું એ વાત કરી. આજે દહેજ પ્રથા છે, ગવર્નમેન્ટ કહે છે કે દહેજ પ્રથા ઇલીગલ છે, તમે પોલીસ ની મદદ લઈ શકો છો, તો બી આ લોકો કોઈ બી મદદ લેવા માંગતા નથી. બીજો વાત કે હવે સમાજ ની જે આ વાત કરી રહ્યા છે સાહેબ, કે અમારો સમાજ, અમારો સમાજ, પણ તમારા સમાજ સમાજમાં તમે છોકરી તમારી ગુમાવી, જે તમે તમે સામેથી માંગી, તમારી પાસે સંતાન નહોતું, તમે સામેથી માંગીને આટલી મહેનત થી મોટી કરી, એ છોકરી પર કેટલી વીતી છે તો તમે હું સમજી શકીએ છીએ, કારણ કે તમે એવી ટાઈમ એને એની વિચારને જવું નહીં હશે તો બી તમે એને મોકલતા હશો. એટલે મારે તો કેવું છે સૌથી પહેલા કે સૌથી પહેલા ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ સુખદેવભાઈ, પણ સૌથી પહેલા તો તમે બી ગુનેગાર કહેવા, એ તો પહેલા તો છે જ, એ લોકોને તો જે એમની લોકોને ન્યાય, તમને ન્યાય મળશે જ, પણ તમે બી ઇનડાયરેક્ટલી તમે ગુનેગાર કહો. હવે તમે સમાજની જે પહેલા તો દહેજ પ્રથા તમે કહો છો, હવે બીજો પોઈન્ટ, દહેજ પ્રથા ખોટી છે ના, હવે માની લો કે તમે દહેજ આપ્યું છે, તમે કહો છો કે મેં દહેજ આપ્યું છે, દહેજ આપ્યા પછી બી તમારી છોકરી આટલું માર ખાધું, આટલું સહન કરવું પડ્યું છે, એટલે તમારો દહેજ તો એલે ગયો, બરોબર છે? અને બીજી પણ કે જે તમે સમાજ સમાજ કરો છો, આજે તમારી જોડે સમાજ તો કોઈ ઉભો નથી, છોકરી હેરાન થઈ, છોકરી શું કહેવાય, સુસાઇડ કરી, પેલા મારી નાખી, અને તમે અત્યારે દર દર ફટભટકી રહ્યા છો, એટલે અલ્ટિમેટલી તમે જે તમારી જોડે થયું છે, હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ આજ પછી તમારે એ પોતાના જાત પર, અગર તમારી છોકરી ઈચ્છા હોય કે તમારી છોકરીના આત્મા સુખી રહે, તો તમારે આજ પછી એ પ્રથા નાબૂદ કરવા માટેની તમારે પૂરા પ્રયત્ન કરવા જોઈએ, અને તમારી જોડે લોકો છે, તમે એકલા નથી, ને તમારા સમાજના લોકો ભી તમારી જોડે ઉભા રહેશે. કારણ કે જે કીધું એના પરથી સુખદેવભાઈ સવાલ એ થાય છે કે આપને જાણ હતી કે છોકરીને મારવામાં આવી રહી છે, આપને જાણ છે કે વડીલોને ભેગા કરીને આપે પાછી મોકલી છે, તો સૌથી પહેલો તો આપની પર શંકા જાય છે કે આપ એ વાતને, એટલે દહેજના ભરડામાં મરવા માટે છોકરીને મોકલી રહ્યા છો, વારંવાર છોકરી પાછી આવે છે અને આપ એને ધક્કો મારી રહ્યા છે, એનો મતલબ એવો થયો? સાહેબ આમાં જ એવું છે, દીકરીનો ભવના બે ભવ ના થાય. અમે અત્યારે છૂટું લઈએ તો અમારા દીકરીમાં બીજે ક્યાંય તો દેતા નથી અત્યારે હાલની પોઝિશન. કઈ વાંધો નહીં સાહેબ, એક મિનિટ, બે ભાવ પાંચ ભાવ, મારે એ બધું સ્ટોરીઓ નથી આવડતી, પણ તમારા ઘરે તો દીકરી તમારી સામે રહીને ખુશ રહેતે, તમે તમે તમારા વાત પરથી તો મને લાગે છે કે તમે ભલે ત્યાં મરે પણ અહીં ના આવી જોઈએ, તમારા વાત પરથી મને એ લાગી રહ્યું. સાહેબ હવે તો તમે જે ન્યાયની ગુવાર શું કામ કરો છો?
તમારો કોઈ હક જ નથી મને ન્યાય માંગવાનો, કારણ કે તમે પોતે ધકેલી છે છોકરીને, બે ભવનાથ અને પાંચ ભવનાથ અને આ બધા બચ્ચા રમાડો છો શું તમે? કારણ કે આજની તારીખમાં તમે આખું દુનિયા આગળ ચાલી ગઈ છે, ગવર્નમેન્ટ તમને સપોર્ટ કરે છે, લો છે ને, તો બી તમે બે ભાવ ને ચાર ભાવની ક્યાંની વાત કે માથાનું દહી કરો છો. બિલકુલ સુખદેવભાઈ, હવે આમાં તમે એવું કહો છો કે અમે પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ નું આપણે પૂછ્યું છે પ્રતિક્રિયા અને રિસ્પોન્સ શું આપ્યો છે આપને? કારણ કે આજે જે છોકરી મરી ગઈ છે એના માટેની ફરિયાદ નોંધાઈ છે. આપે હજી તો આગળની પ્રોસેસ બાકી છે કે જેમાં આપ કદાચ ફરિયાદમાં લખાવશો કે એની પર આ રીતનું શોષણ થતું હતું, એને મારવામાં આવતી હતી, આ બધી વાત કરશો, પણ અત્યારે મૃત્યુ થઈ ગયું છે એનું. પોલીસ ફરિયાદમાં આપણે શું લખાવ્યું છે, પોલીસ અત્યારે શું પ્રક્રિયા ધરી રહી છે? પોલીસ ફરિયાદમાં અમે એટલું જ લખાયેલું છે કે અમારી દીકરીને વારંવાર લોકો દહેજ માંગતા હતા, મારઝૂડ કરતા હતા, એના માટે જ અમે, એટલે બીજું કંઈ અમે લખાયેલું નથી. એ મૃત્યુ થયા પછી લખાઈ આ ફરિયાદ? કારણ કે આ ફરિયાદ તો પહેલા લખાવી, મૃત્યુ થયા પછી લખાયેલી. નહીં તો આપને ખ્યાલ હતો આજે ફરિયાદ નથી નોંધાય? ચાર દિવસ થયા ફરિયાદ નોંધાય. ઓકે, પણ આપને જયારે ખબર પડી કે આ આર્થિક શોષણ ને માનસિક ને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોઈ ફરિયાદ અથવા કોઈ વડીલ વચ્ચે આવી? એવું કઈ નહીં. તો વડીલો વચ્ચે આવે જ નહીં તમારા સમાજના? વડીલો વચ્ચે એટલું જ કીધું કે આપણો ભાવ માં બે ભાવ ના થવા જોઈએ, દીકરીને આપણે ક્યાંય બીજે દેતા નથી, એટલે ભલે રહેતી, એનું મગજ થોડું શાંત થાય. એટલે એ જાતે દીકરી જાતે જ અમને કહેતી હતી કે બાપુજી મને મીકવા, મારા ભાઈ નકો મને મીકી જાય જાય તો ત્યારે હતી હતી. પણ ખરી એમની છોકરી એ જવા માંગતી હતી, તમે પોઝિટિવ પોઈન્ટ જુઓ, એમની છોકરી જવા માંગતી હતી. હવે આપણે એના સાસુ સસરા ની વાત કરીએ, સાહેબ એ બી જોયું હશે, એના સાસુ સસરા જે બી બધા હતા એમને તમારો સમાજ સમજાવ્યું બી હશે, બરોબર છે? પણ હવે તમે સાસુ સસરા નો માઇન્ડસેટ જુઓ, કારણ કે થયું છે શું કે આ લોકોની જે બી સો કોલ્ડ સમાજ છે એમાં આવું ચલાવી લેવામાં આવ્યું છે. હવે સાહેબ મારે તમને બીજી રિક્વેસ્ટ છે કે તમે આજે લીધું છે ને બીડું, તો એ જોજો કે એના સાસુ સસરા આપણે એને ન્યાય મળે છોકરીને, કારણ કે અગર તમે અગર એ છોકરીને ન્યાય અપાવશો તો બીજા સમાજના લોકો જે સો કોલ્ડ તમારે એ લોકો ગભરાશે, એ લોકોને ખબર પડશે કે ના પોલીસ યા ગવર્નમેન્ટ બેઠી નથી, તમે ખોટું કરશો, તમારી રીતે કોઈને હેરા એ કરશો. તો આપે બહુ સારી વાત એમને કીધી, રસ્તો બતાવી રહ્યા છો, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા પોલીસ રિસ્પોન્સ નથી આપતું. સુદેવભાઈ એવું કહે છે, સી ઈટ ઇઝ વેરી નેચરલ, આમાં કોઈ મારે નવી વાત કે બધા આવું જ કહેતા હોય કે પોલીસ રિસ્પોન્સ નથી આપતી. હવે તમારે એના માટે એક સિમ્પલ વાળી વાત કરવાની છે કે તમે તમારા જે બી ગામડામાં પોલીસ હોય જે બી હોય, કારણ કે જ્યાં સુધી મારો અન્ડરસ્ટેન્ડિંગ છે, જયારે પેલા એ કેસીસ હોય શું કહેવાય સુસાઇડ ટાઈપ હોય, તમે આપણે મે બી સુસાઇડ કહીએ છીએ, એટલે અત્યારે પોલીસ સુસાઇડ કહે છે, પણ મે બી એને લટકાવી લીધી છે એના જે બી સાસુ સસરા, કારણ કે તમે જ કહો છો કે ખોય પેલા ભાગી ગયા ના સાસુ સસરા ને બધા ભાગી ગયા છે ને, અત્યારે લાપતા છે, એનો મતલબ પહેલો એનું ચિહ્ન એ જ રહ્યું છે કે ભાઈ આ કઈ ખોટું થયું છે. એટલે હવે સૌથી પહેલા તો તમે જે પોલીસમાં કમ્પ્લેન કરી બહુ સરસ છે, હવે તમે એની ઉપર જવું પડશે, વેરી નેચરલ છે, તમારે આટલું તમે કર્યું છે, થોડા ધક્કા ખાવા પડશે, પણ તમને 100% હું મારો મને કોન્ફિડન્સ છે કે તમને ન્યાય મળશે, કારણ કે અલ્ટિમેટલી જે તમે મને ફોટા બતાવ્યા છે, જેટલું મને અત્યાર સુધી તમારી આખી જે સ્ટોરી કરી છે તેનાથી એ તો ખબર છે કે છોકરી પર બહુ અત્યાચારો થયા છે, આપણી પાસે એવા ફોટા બી છે કે એની પર અત્યાચાર છે. હા મને ખબર પડે છે કે પેલા ઘણા ગામડાના લેવલ ઉપર ત્યાં એટલું બધું એ નથી લેવાતું, પણ આપણે જયારે ઉપર જઈશું, હું તમને મદદ કરીશ, આપણે જયારે ઉપર ઉપરની લેવલ પર, તો ત્યાં બહુ સેન્સિટાઈઝ ઓફિસર્સો છે, અને તમને મને જ્યાં સુધી હા, પણ તમારે એ પકડી રાખવું પડશે, તમે કારણ કે ઘણી વાર એવું થાય છે કે પાછું તમે મહેરબાની કરજો સાહેબ, પાછું સમાજનું એક્ઝામ્પલ આપીને ના બેસી જતા કે ભાઈ સમાજ છે એટલે અમે જાતું કર્યું અને આમ બધાએ પ્રેશર કર્યું, એવું ના કરતા સાહેબ, અમને ન્યાય મળવો જોઈએ સાહેબ, બધા તો કહે છે કે ન્યાય મળવો જોઈએ, એને ફાંસીની સજા થાય છે, તો એનું કે આપને ક્યાં ક્યાં તકલીફો પડી છે, આપને રિસ્પોન્સ નથી આપવામાં અમારા માધ્યમથી, કઈ પોલીસ સ્ટેશન થાય છે, પોલીસ સ્ટેશન નો મારો 8મો ધક્કો છે, પણ આપને સમાજ સાથ આપશે ખરી? હા સમાજ સાથ ના આવે તો ભલે મને નાત બારમી, હવે 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 એટલે જ મેં કીધું કે સાહેબ તમારી જે દીકરીની બલી ચડી ગઈ છે, હવે તમે એ જુઓ કે તમારી ગામની બીજી દીકરીઓ એની આવી રીતે બલી ના ચડે, મને નાત બારમી છે તો અમે છીએ તમારી જોડે પોલીસ છે, તમારી જોડે ગવર્નમેન્ટ છે, અમારી જેવી એનજીઓ બી તમારી જોડે છે, પણ તમારે એ પગલું લેવું પડશે, ભલે તમે એકલા, તમે આજે જે કહો છો ને, તમે રુઝાનજી હવે સવાલ એ થાય છે કે એનજીઓ છે, પોલીસ છે, સરકાર છે, તો એ કયા બાબતની રાહ જોઈને બેઠું છે? હવે એમને જે કીધું કે પીએમ પોસ્ટમોર્ટમ નું જે બી રિપોર્ટ આવશે ઓબ્વિયસલી એમને નહીં અપાય મને ખબર છે, બરોબર છે, એમને બે ચાર વાર ધક્કા લાગેલા છે, હું તમારી જોડે સહેમત છું તમારી જોડે, કારણ કે એ લોકો નોર્મલી એ આદત હોય એવી રીતે
એવી રીતે કામ કરવાની. પણ મારી એવી રિક્વેસ્ટ છે કે તમે હવે આપણે ઉપરના લેવલ પર જઈએ, ઉપરના લેવલ પરથી આપણે વાત કરીએ, આપણે જે પ્રૂફ છે કે હવે આનું જે કાર્યવાહી છે તો થવાની જ છે, અને એમાં ટાઈમ લાગશે એ બી તમને પહેલાથી કહી દઉં છું કે શું કહેવાય. કારણ કે તમે એવું ના સમજતા કે તમે કીધું ને પેલું ફટાકથી, જે લોકોનું પ્રોસિજર છે પ્રોસિજર થવાનું, એટલે તમારે ત્યાં બી હિંમત નથી હારવાની. અને બીજું એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમારા પર પ્રેશર આવશે, આજે નહીં તો કાલે આવશે. યા ઘણી વાર તમે પાછું આપણે બીજો શો કરશો તમે એમાં કહેશો કે મને પોલીસ જ કહેશે સુરત કરી દે, સમાજ બી દબાણ કરશે, તમારા સમાજના વડવાઓ તમને દબાણ કરશે. હા, અને તમે પાછું કહેશો પોલીસ, પણ તમારે મક્કમ રાખો કે ના, મારી છોકરીની બલી ચડી છે, હું કોઈ આજ પછી બે આજે તમે કસમ ખાઈ લો કે મારા પછી મારી કોઈ આ એ મારા ગામમાં કોઈ છોકરીની બલી ના ચડે, કોઈના આવું ના બને, એના માટે છે ને મેં આ પગલું ભરીશ. બહુ સરસ કર્યું સાહેબ, પોતાની દીકરીને ગરીબથી માંડી પૈસા વાળી દીકરી બરાબર છે, એના આ કોઈ દિવસ આવો બનાવ ના બને એના માટે થઈને જ મેં આ ફરિયાદ નોંધાવી છે. અમારા કુટુંબ તરફથી પ્રેશર આવી ગયું, એના એ લોકો આ કુટુંબ તરફથી પ્રેશર આવી. ન્યાય મેળવવાની વાત કરશો કે દહેજ પ્રથા એ ગામમાં બંધ થઈ જાય એના માટેની પહેલ કરશો આપ? દહેજ પ્રથામાં તો સાહેબ હવે દહેજ વગર તો અત્યારે કોઈ દીકરીઓ અમારે લેતા જ નથી. એવી અત્યાર સુધી કોઈ દીકરી બતાવો કે દહેજ વગર લઈ ગયા. તમે પચીસ તોલા સોનું આપ્યું તો તમારી દીકરીને આ લોકો આટલી હેરાન કરી છે. વારંવાર મારઝૂડ કરતા હતા, આવી રીતે મારઝૂડ કરતા હતા, દહેજ ની માંગણી કરતા હતા, આવી રીતે હેરાન પરેશાન કરતા હતા. એ છોકરી તમને આવીને કહેતી હતી બધું કે આ પ્રકારની એની સાથે ઘટનાઓ બને છે? આમાં સાહેબ એવું છે કે છોકરો છે ને બીજી છોકરીના લફડામાં છે. અચ્છા, હા, એને છ 12 મહિના સુધી તો મારી દીકરીને એવી રાખેલી છે ને એને કે અહીંયા જેટલું ફ્રૂટ આવતું હતું ને એ દૂધનો ધંધો ચાલુ બરાબર સાહેબ, એટલે દુકાનો લારીઓ બધે દૂધ વેચતા હતા એના સસરા. એના સસરાએ કીધેલું કે અમે જયારે મનાવા મેકવા ગયા ને ત્યારે એમને એના સસરાએ ખુદ કીધેલું, હું એના સસરાનો વાંક નહીં કાઢતો બરાબર છે, પણ અમે નામ તો અમારે ક્યારે લખાવત પડે બરાબર છે, પણ એના સસરાએ એમ કીધેલું કે બે વાસણ ખખડે એટલે આપણે એક વાહન જુદું પાણી મેકી દઈએ એટલે ના ખખડે કે બરાબર. અને આવું બધું સંસારમાં ચાલે કરવાનું, આ તો પાટે ગાડી ચાલે ને આપણે ગબડવા દેવાની, આમાં બહુ ધ્યાન આપણે ચાલવાનું નહીં બરાબર છે. એ જાણે સાસુ જાણે દીકરી કહી દેવાનું કે આ કાને ગાલે ના કાને કાઢી નાખે બરાબર છે, મન ઉપર નહીં લાવવાનું. એનો સ્વભાવ જરા ચીડ્યો છે એટલે એને એવું લાગે કે મને મારી સાસુ વારા ઘડે મેળા ટોણા. પણ એક સવાલ એ થાય છે, આપે કીધું કે આપના ઘરે છોકરી આવે છે આપને એની આપવી હતી કે છે, તો આપે એને સપોર્ટ કરવા માટે એને તમારી પાસે રાખવી જોઈતી હતી, પણ આપ એને પાછી મોકલી દેતા હતા. અને આપ એવું કહો છો કે છોકરી જીદ કરતી હતી જવા માટે, જો એને ત્યાં ના ફાવતું હોય અને મારામારી કરવામાં આવતી હોય તો છોકરી પાછી જવાની જીદ શા માટે કરે? ના, એને સાહેબ શું કરેલું છે, શું ખવરાયું, શું કરેલું એ આપણને ખબર નહીં, પણ જયારે બે અમે અહીંયા આવે જી ફોન કરે કે ભાઈ મને તેડી જાઉં, મને આ લોકો હેરામ પરેશાન કરે છે બરાબર, અમે જાતે જઈને તેડી આવતા હતા, હું તેડી આવું કે મારો ભાઈનો છોકરો તેડી આવે, એનો ભાઈ પોતે તેડી આવે, જયવીર સિંહ એવો જાતે તેડી આવે, એટલે તેડી આવે એટલે બે ત્રણ દિવસ રે અહીંયા મારી એની બેનપણીઓ જોડે મોજ શોખ કરી આવે, બે ચાર દિવસ ખાય પીવે બધું કરે, પછી 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 ચાર પાંચ દિવસ પછી પછી શું થાય ને, એટલે પછી શું કે ખબર, મને બાપુજી મેકવા આવો, મને બાપુજી મેકવા આવો, પછી એનો ભાઈ મારી ગાડી લઈને કે બાઇક લઈને આઈને મેકી જાય, પાછો એ છોકરો પણ એવો ત્યાં ગોધાઈ ગામમાં વેકેશન પડે એટલે ત્યાં એનો ભાઈ પોતે રહેતો હતો, પણ આ મારઝૂડ કરતો હતો એટલે આ બધા મારઝૂડ કરતા હતા, હેરાન કરતા હતા, પણ એને કીધેલું કે ઘેર મમ્મી પપ્પા ને બાપુજી કોઈને આવું નહીં કહેવાનું બરાબર છે. મને પૂરો સપોર્ટ કરેલો છે, પણ એ લોકો જ્યાં સુધી ધરપકડ ના કરે ત્યાં સુધી મારા હાથમાં શાંતિ ના મળે બરાબર છે. બસ મારી એ લોકો લાઈન પૂરી દે, એને 24 કલાક એરેસ્ટ કરે એટલે મને એ મને શાંતિ મળે. 24 કલાક મોટી સજા થાય એટલે 24 કલાકમાં તમે સુખી થઈ જશો, આઈ એમ સરપ્રાઈઝ વિથ ધેટ. બીજો પોઈન્ટ કે તમે જે પોલીસની જે કાર્યવાહી હોય છે, મે બી પોલીસ એ લોકોને શોધતી હશે, ઓબ્વિયસલી મે બી 100% શોધતી હશે, એટલે તમારે એના માટે તો થોડી પેશન્સ રાખવી પડશે કે ભાઈ પોલીસ એ લોકોને શોધી રહી છે. હા, આપણે પ્રેશર બિલ્ડ કરવું જોઈએ એમાં કોઈ ડાઉટ નથી, પણ પોલીસને શોધતા બી વાર લાગશે, એવું નથી કે તરત મળી જશે. એ બી પૂછી લે સુખદેવભાઈ, આપને શંકા શું થાય છે કે આ કાર્યવાહી યોગ્ય રીતે થશે ખરી? પોલીસ વાળા ગયા છે એ વાત તો ફાઈનલ છે, આગળના દિવસોમાં શંકા શું લાગે છે આપને? કદાચ આમાં
ન્યાય ના મળે એવી કોઈ આપણે ભીતી છે? ન્યાય નહીં મળે તો હું એનો આગળ કાર્યવાહી કરવા તૈયાર છું. કારણો આપણી પાસે મનમાં શંકા ઉપજાવે છે, કદાચ એ રાજકીય પગ ધરાવતા હોય, જે પરિવાર છે કદાચ એની પૈસે ટકે સારું હોય. કોદાઈ ગામમાં સાહેબ જમીન ના રૂપિયા આવે છે, એટલે આર્થિક રીતે એ લોકો જમીન ના રૂપિયા કોઈ, હું એવું નહીં કેતો કે પોલીસ ના વેરે કે પીએમ ના રિપોર્ટ ના વેરે કે ફાવે છે, પણ પૈસા લોકો ખવડાય છે મોટવાટ ફાઇનલ છે. આપને એવું લાગે છે? હા મને લાગે. આગળના દિવસોમાં હજી પણ એ જ વસ્તુ છે. આગોતરા જામીન લેવા માટે થઈને આ લોકો બેસી રહ્યા છે. રુઝાનજી આ શક્યતા લાગે છે આપને? ના એ બરોબર કહે છે, હી ઇઝ રાઈટ કે આજે 19મી તારીખે અમને એફઆર ફડાઈ છે, આજે 4-5 દિવસ છે, 4-5 દિવસ ની અંદર એવો કોઈ કોઈ વ્યક્તિ ના હોય કે ના પકડીએ કે એમ. ઓકે બરાબર છે. તો આ પૈસા ખવડાવીને આગોતરા જામીન લેવા માટે થઈને જ આ લોકો પહેલા તો જોવી પડશે કઈ કઈ કલમો લાગી છે. બરોબર છે, યા મે બી કારણ કે કલમ બી કદાચ અત્યારે ઓછી લગાવી હોય કે ભાઈ પીએમ પછી ખબર પડે કે શું છે, યા પછી કઈક ઢીલું પેલું શું કે ઢીલું છોડવું હોય તો છોડાય. એટલે હી ઇઝ રાઈટ, હું ના નથી કેતી, તમે બિલકુલ સાચા છો. પણ એટલે હવે આપણું કામ છે કે આજે ઢીલું છૂટ્યું છે એને આપણે ઢીલું નથી છૂટવા દેવું, ને એના માટે ઓબ્વિયસલી એ લોકો જલ્દી પકડાશે, કારણ કે આ છોકરીને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મેબી છોકરી કંટાળીને સુસાઇડ બી કર્યું હોય, મને નથી ખબર. તો બી એને એવેટમેન્ટ ટુ સુસાઇડ બી આવે ને, કે એને એટલી હેરાન કરતા હતા, એટલે એ બી કલમો લાગી શકે છે. એટલે એ બધું બી થઈ શકે છે. બટ ઇમ્પોર્ટન્ટ ચીજ છે અત્યારે કે આ પેલા લોકોનું જે પીએમ રિપોર્ટ છે જે આપણને નથી ખબર, એને ભીનું ના સાંકળે, એના માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે વી ટેક અ સ્ટેન્ડ. એન્ડ સુખદેવભાઈ, આપણે પોતાની કઈ કઈ ભૂલો લાગી રહી છે અથવા તો કેટલો થઈ રહ્યો છે કે છોકરી મરી ગયા પછી હવે આપણે કાયદાના સહારે આપ આગળ વધી રહ્યા છો? આમાં મારી ભૂલ એટલી જ સાહેબ કે અમે 5 વ્યક્તિ ભેગા થઈને, ના દીકરીના કહેવા મુજબ અમે કહેવાય છીએ, દીકરીએ જાતે જ કીધું હતું કે મારે ભવના 2 ભવ નહીં કરવા બાપુજી. બરાબર, પણ અમે એના અમને એવું લાગ્યું, અમને તો એવું લાગતું હતું તે, પણ અમને એવું આમ ખબર પડી કે ભવના 2 ભવ ના થવા જોઈએ, દીકરીએ જાતે કીધું, એટલે અમે એના કહેવા પ્રમાણે મેક્યા છીએ. પણ અમને મેક્યા પછી એટલો અફસોસ થાય છે કે અમે અમારી દીકરી ગુમાવી. તમે આજે ભવના 2 ભવ ની વાત કરશો, મારી પાસે એવા ઘણા કેસીસ આવે છે જેમાં છોકરી જાણે કે 1 વર્ષ પરની હોય ને એના હસબન્ડ જોડે કઈક બી હોય, તો મને ઘણી વાર એક કચરો કેસ છે અત્યારે કે નથી, એ કહે છે કે મને તમારું ઘર બનાવવું છે, મારે તેની જોડે જ રહેવું છે, તમે મને એનામાં હેલ્પ કરો. એ બધી છોકરીના મનમાં આવું છે, એટલે તમારી દીકરીના બી મનમાં છે. તો આ સેલ્યુટ કે એને આટલો માર ખાધા પછી આટલી હેરાન થયા પછી આઈ સેલ્યુટ ફોર ધીસ. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં જમાનો બદલાઈ ગયો છે, વી હેવ ટુ મૂવ અકોર્ડિંગ ટુ ટાઈમ્સ. ઘર જ છોડવા નથી માંગતી, પણ ફાવે તે લોકો કર્યું હોય એનો, બાકી એ ઘરે છોડવા નથી માંગતી. 2 દિવસ આવે, ત્રીજે દિવસે તો શું કે મને મેકી જાઓ, ગોધાઈ મને મેકી જાઓ. મને એટલે જ કહું છું કે આ જે સમાજની પ્રથા છે, હા બિલકુલ, એટલે ત્યાં છોકરી અડધી ત્યાં દબાઈ જાય છે. છોકરી પર ડર બી હોય કે મારી લાઈફ નું શું થશે. હા હવે જેને કે પેલી 12th પાસ છે, હવે એને પરની ગઈ, હવે જે લોકોના સમાજમાં પ્રથા છે કે પેલા 2 ભવ ના થાય કે 2 પર ના પરને, એટલે છોકરી એવું વિચારે છે કે એના કરતા પહેલે ત્યાં જ રહું, આજે નહીં તો કાલે. સી એવરીબડી ઇઝ અ હોપ ઇન ધ લાઈફ. પણ મારે અત્યારે કેવું છે કે અગર એમના ફેમિલી મેમ્બર્સ એવું કહેતા કે ના ના દીકરા કશો વાંધો નહીં, આપણે સમાજને માર બોલી, એ તો સમાજ પછી આવે, પહેલા આપણી જિંદગી આવે, આપણી ખુશી આવે, મારી દીકરીની ખુશી આવે, એ ફેમિલી શુડ નાઉ ટેક અ સ્ટેન્ડ. થેન્ક યુ, આજે તમારા માધ્યમથી મારી બધી ફેમિલીઓને કેવું છે, કારણ કે મારી પાસે એવા કેસીસ છે કે જેમાં છોકરી બિકોઝ ઓફ ધ સમાજ, બિકોઝ ઓફ ધ ફેમિલી, એનો ભાર લઈને ફરે છે, ચૂપ બેસીને સહન કરે છે. કોઈ છોકરીને એવી ઈચ્છા નથી કે રોજ માર ખાઓ, રોજ ગાળો સમજો, લાતો ખાઓ, કામ કરો, નોકરાનીની જેમ રહો, અને તો બી કોઈ ઘરમાં ઇજ્જત નહીં, કોઈ પ્રેમ નહીં, કોઈ પ્યાર નહીં. કોઈ છોકરીને એવું ગમતું નથી. ને જે આવી યંગ છોકરી હોય એ લોકોના કેટલા સપના હોય. સુખદેવભાઈ, આપને એવું નથી લાગતું કે આપે સમાજમાંથી એ સમયે બહાર નીકળવાની જરૂર છે, જે સમયે આપની છોકરીએ આપને કીધું કે એને મારવામાં આવે છે, ત્યાં એને હેરાન કરવામાં આવે છે, ત્યારે આપણે સમાજના 5 વ્યક્તિને બેસાડ્યા છે, પણ સમાજ સિવાય પણ બહાર નીકળવાની જરૂર ન લાગી આપણે? કારણ કે આજે સરકાર દ્વારા અથવા તો એવી સંસ્થાઓ દ્વારા જે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે કે ત્યાં છોકરીઓ જો કોઈ તકલીફમાં આવે તો ફોન કરીને પણ કોઈ મદદ માંગી શકે છે, આપે એવો કોઈ સપોર્ટ બી ના કર્યો? નાગરિક સુરક્ષામાં એ બધું અમને ખબર પડે છે, પણ સાહેબ અમને એવું લાગ્યું કે આપણી છોકરી ભવિષ્યમાં સુખી થશે,
આ એકનો એક દીકરો હતો બરાબર, નણ તો પરણાવી દેવાના તેનો સંબંધ થઈ ગયો હતો, એટલે પછી દીકરીના જમાઈ બે જ ને, બીજું તો અહીંયા કોઈ રહેવાનું નતું. સસરા દૂધનો ધંધો કરે છે, સવારમાં જાય છે બે વાગે આવે છે, સાંજે પાંચ વાગે જાય છે, સાંજે રાત્રે બાર વાગે આવે છે. એટલે એ સાસુ બે સાસુ હતું ને પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમ સાસુ નો જ છો. અને તમે અત્યારે કહો છો કે એનો હસબન્ડ જ બીજી રાખી હતી. હા બીજી છે, અમારી એના ફોટા બી છે અમારી. તો પછી ક્યાં સેટલ થવાનું હતું? તમે સાહેબ બંને બાજુ આપણને જિંદગીમાં સુખ દેખાય એની દીકરીને સુખ ના દુઃખ ના પડે. આટલી હેલ્પલાઈન, આટલું આપણી પાસે કમ્યુનિકેશન ના ઉપકરણો છે, છતાં બી આ છોકરી એ ઉપકરણ અથવા તો મદદમાં સંપર્કમાં ના આવી શકી, કે પછી હજી એવા ગામડા છે કે જ્યાં આપણું શિક્ષણ કે આ ઉપકરણો પહોંચી નથી. જે એમના મગજમાં હતું કે ભાઈ મારી છોકરી આમ તેમ, પેલી છોકરીને વિચારીને એવું હતું, સમાજે સુધારવાની જરૂર. એક્ઝેક્ટલી. એટલે હવે મને બટ આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ કે મને ખુશી છે, પણ મને આ એક એક્ઝામ્પલ થી એવી મારી એવી છે અંદર થી ઈચ્છા કે હવે સાહેબ બીજી કોઈ દીકરીને આવી રીતે બલિદાન ના થાય એના માટે સાહેબ ઉભા રહે, કારણ કે તમે ઉભા રહેશો સાહેબ આજે નહીં તો કાલે તમારી જોડે પાછળ પાંચ લોકો જાય, દસ લોકો ઉભા જરૂર રહેશે. તમને ન્યાય મળે એટલા માટે બેન આ પગલું ભરે. તમને ન્યાય મળશે ને, તમે જોજો, જરૂરી નથી. સવાલ એ થઈ રહ્યો છે કે ખાલી ન્યાય મળે જરૂરી નથી, કારણ કે જો ખાલી ને ખાલી ન્યાય જ મળશે તો એક વ્યક્તિગત અથવા એક પરિવાર પૂરતી આ વાત રહી જશે. કોઈ પણ દીકરીના આવો બનાવ ના બને એટલા માટે આ પગલા અમે ભર્યા. ચોક્કસ આશા રાખે છે કે સુખદેવભાઈ જે આગળ વધી રહ્યા છે તેમાં તેઓ અડગ રહે, અને સાથે કાયદાકીય પ્રક્રિયામાં પણ પોલીસ તંત્ર થી લઈને ઉપરી અધિકારીઓ જે છે તે લોકો એમને સહયોગ કરે એવી આશા રાખે છે. કારણ એટલા માટે કે ઘણી વાર રાજકીય દબાવ જોવા મળતો હોય તો પૈસાના ભાગને કારણે પણ આ કેસમાં કોમ્પ્રોમાઇઝ થતા હોય છે, અને આ કોમ્પ્રોમાઇઝ ન થાય અને આખરે ન્યાય સુધી આ ઘટના પહોંચે એવી આપણે આશા જ રાખવી. અને સમાજશાસ્ત્રી કે રુઝાનજીભી જે સહયોગ કરી રહ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ બંને અત્યારે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.